નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે આજના આપણા નવા વ્લોગની અંદર. ને મિત્રો, આજે કહેવાય કે ઘરમાં જે વાસણ અને જે છે એ બધું સાફ સફાઈનું કામ ચાલુ થયું છે. તમે જોઈ શકો જે વાસણ હતા એ બધા નીચે ઉતારી અને બહાર લઈ જાય છે, જ્યાં કહેવાય કે એને ધોવાનું કામ ચાલુ થાય છે. અત્યારે અહીંયા તમે જુઓ જે અમુક વાસણ એમનામ છે અને બાકીના જે વાસણ છે એ બહાર લઈ જાય, જ્યાં પછી ધોઈ અને સૂકવશે અને પછી આમાં કહેવાય કે ધૂં ખખેરશે, એટલે કે તું ખખેરતા તે વાસણ હોય એ સુકાઈ જાય, તો પાછા ગોઠવવા હોય તો ગોઠવી શકાય. ને આ એક છે કળશ, જે પ્લાસ્ટિકનું હોય એવું છે, નીચે જે હતું એનું ચોંટાડવા માટેનું એ ઉખડી ગયું. ને કહેવાય ને કે પ્લાસ્ટિકનું છે. ને આ જે તમને પ્લાસ્ટિકના જે કહેવાય ડબલા જેવું એ એમાં વસ્તુ ભરેલી, એટલે એને તો ધોઈ છે નહીં, પરંતુ સાફ કરી નાખશે કાપડથી. અહીંયા તમે જુઓ હવે વાસણ ધોવાનું ચાલુ કામ થઈ ગયું છે. એમાં કહેવાય કે બા ને મારી જે નાની બહેન છે એ બંને વાસણ ધોવે છે, અને પછી જે ઘરનું મેં કીધું એમાં ધૂં ખખેરશે એટલે ત્યાં વાસણ સુકાઈ જાય. આ બાજુ એક અમારા ઘરે લીંબુડી છે, એમાં અત્યારે લીંબુ તો આવ્યા છે, પરંતુ કહેવાય ને કે ગયા વર્ષ કરતાં થોડા કમ છે, કારણ કે ગમે એમ થયું હોય ત્યારે આમાં કહેવાય ને કે ફાલ આવ્યો, ત્યારે વરસાદમાં થોડાક સાંટા જેવું થયું હતું તો બધું જ ફરી ગયો હતો, એટલે બહુ ઝાઝા નથી, ગયા વર્ષે ઝાઝા હતા, પરંતુ આ વર્ષે કહેવાય ને કે આપણે ગણી હતી એવા લીંબુ છે. ને અત્યારે તમને પણ ખબર લીંબુનો ભાવ, એટલે લગભગ જગ્યાએ એવું થયું છે એવું આપણે અંદાજ લગાવી શકીએ, તો જે આટલો બધો ભાવ હોય, એટલે અમારે પણ એવું જ છે, બહુ નથી. તમે આમ જોઈએ પણ કોકો છે. તો ચાલો હવે તમને મારું અત્યારે કામ ચાલુ હતું એ પણ બતાવી દઉં. કહેવાય ને કે થોડાક ફોટા કાઢવાનું કામ ચાલુ હતું આપણે. તો આ આપણું પ્રિન્ટર ને કોમ્પ્યુટર અહીંયા છે, જેમાં કહેવાય ને કે આપણું કામ કરે આપણે આ કરી છી, જેમાં કાર્ડ હોય, ફોટા હોય, પાસપોર્ટ ફોટા કે કોઈ 4x6 શીટમાં જે ફોટો કોઈને પ્રિન્ટ કરવો હોય તો એવા ફોટા અને લેમિનેશન ઝેરોક્સ વગેરે આપણે કરીએ છીએ. તો આ આપણું કામ કરે હાલે છે, અને બાકી તો આપણે વાડીએ કામ કરતા હોઈએ. તો આજે આગળ હું તમને પછી જે લેમિનેશન મશીન છે એ પણ બતાવીશ, કારણ કે એની બહુ જરૂર ન પડે, એટલે એ અત્યારે આપણે બહાર નથી રાખતા, એ અંદર ઘરમાં પીળું છે બોક્સની અંદર, જ્યારે જરૂર પડે ત્યારે આપણે કાઢી બાકી પાછું મૂકી દઈ, કારણ કે એની અત્યારે બહુ એવી જરૂર નથી હોતી. તો અત્યારે એ કામ ચાલુ હતું. અને અહીંયા આપણે કહેવાય ને કે સ્પીકરની સિસ્ટમ હતી એ બધું જ કીબોર્ડનું જે આવે અહીંયા કણે લગાવી દીધું, એટલે જ્યારે પણ આપણે લોક કરવું હોય ત્યારે આરામથી લોક કરી શકીએ. તો અહીંયા હવે ધૂં ખખેરવાનું કામ સ્ટાર્ટ થઈ ગયું. તમે જોઈ શકો જે વાસણ ધોવાનું કામ હતું એ પૂર્ણ થઈ ગયું, અને એના પછી ધૂં ખખેરવાનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે. તો આ બધું ધૂં ખખેરી જાય પછી કહેવાય ને કે નીચે પોતું કરશું, અને પછી જે વાસણ બાંધ સુકાય છે એ પાછા ગોઠવવાના છે. તો અહીંયા કણે લેમિનેશન મશીન પીળ્યું એ તમને હું બતાવું. એક કહેવાય ને કે સીપીયુ પણ પીળ્યું છે, જૂનું હતું એ, તો એ પણ બતાવી દઉં. તો અહીંયા જુઓ કાર્યુ લેમિનેશન મશીન છે, અને એની બાજુમાં જે એક જૂનું સીપીયુ પણ છે, જે હોમ ચાલુ કન્ડિશનમાં છે, પરંતુ થોડો પ્રોબ્લેમ છે એટલે પછી એને જે આપણે રિપેરિંગ નથી કરાયું. તો આ જૂનું સીપીયુ આપણું જે પહેલાં હતું પછી આપણે નવું લીધું હતું, એટલે આ હોમ ચાલુ કન્ડિશનમાં છે, પરંતુ વચમાં કંઈક થોડુંક કહે ને કે એમાંથી વસ્તુ કાઢી લીધી હતી, એટલે એ પાછું આપણે ફિટ કરાવવાનું છે, એટલો જ પ્રોબ્લેમ. અહીંયા ખાણે જે લેમિનેશન મશીનમાં જે ડિટેલ આપી એમાં બધું લખેલું, કેટલું એમએમમાં પેજ ઓલું લે કાગર એ બધું ડિટેલ છે, ઓપરેટિંગ ટેમ્પરેચર કેટલું હોય એ બધું અહીંયા લખેલું જોવા મળે આપણે. તો આ પ્લાસ્ટિકની જે બોટલ આપણે કહીએ કે એ જેમાં વસ્તુ ભરેલી, એટલે એને કહેવાય ને કે અંદર તો કાંઈ બહુ હોય નહીં, એટલે બહારથી કહેવાય ને કે લીલા કાપડથી સાફ કરી અને અહીંયા ખાણે અત્યારે મૂકી દેવામાં આવ્યા છે. ત્યારે મેં તમને કીધું એમ કે પોતું સુકાય છે ત્યારે પાછું ઘરમાં મૂકી દઈશું, પરંતુ અત્યારે જે અહીંયા કણે સુકાવવા માટે મૂક્યું છે. અને અત્યારે હવે આપણા કોમ્પ્યુટર સિસ્ટમ પણ સાફ સફાઈ ચાલી રહી,
તો એ પણ બતાવી દઉં. તો જો આપણે સિસ્ટમ બધી અલગ અલગ કરી નાખીએ અત્યારે, ખાલી અહીંયા ટેબલ અને સીપીયુ બે જ છે, બાકી જે એનું એલઈડી અને જે પ્રિન્ટર છે એ અહીંયા કણે છે, એ પણ તમને બતાવ્યું આપણી બાજુમાં જ પૂરું. તો આપણું પ્રિન્ટર અને આ અહીંયા કણે કહે ને કે એલઈડી આપણું, તો આને પણ આપણે સાફ કરી અને પછી જ અહીંયા મૂક્યું છે. એટલે હવે જ્યારે અહીંયાથી સાફ સફાઈ થઈ જાય પછી પાછું આપણે એને કહેને કે ફિટ કરવાનું છે પાછું, જે જગ્યાએ ટેબલ હતું અહીંયા પાછું ટેબલ રાખી અને. તો દોસ્તો આ રહી કહેવાય ને કે ઇંકનું બોટલનું જે બોક્સ આવે એ છે, તમે જોઈ શકો આ બ્લેક ઇંકનું છે, બાકી જે ત્રણ ઇંક બીજી આવે એ બોક્સ તો અત્યારે નથી, પરંતુ આ એક મેં તમને કીધું હતું એમ ક્યાંક મૂકાઈ ગયું હતું એ મને ખબર હતી, પરંતુ અત્યારે જડે એવું નહોતું. તો આમાં તમે એની પ્રાઇસ પણ જોઈ શકો કેટલી મોંઘી આવે, ખાલી 65 ml 300 રૂપિયા. તો મિત્રો આપણી સિસ્ટમ પાછી કમ્પ્લીટ થઈ ગઈ ને પાછું હવે આપણે અમને કામ સ્ટાર્ટ કરવાનું છે. જે પોતાનું ચાલુ કામ હતું એ આપણે વચમાં રાખ્યું હતું તો એ પાછું સ્ટાર્ટ કરવાનું છે. તો ચાલો મળીએ હવે આગળના નવા વ્લોગની અંદર.